નમસ્કાર મિત્રો, હું છું કીર્તન મહેતા અને આપ જોઈ રહ્યા છો આર્ટિસ્ટ ઇઝ મેડ યુટ્યુબ ચેનલ પર એક રવિવારનો ખાસ ઇન્ફોર્મેટિવ એપિસોડ. મિત્રો, આજે આપણે જોઈશું ભૂકંપ વિશે. હા મિત્રો, ભૂકંપ વિશે તમે ઘણા બધા જાણતા હશો કે ભૂકંપ ખૂબ જ વિનાશ સર્જી જાય છે. મિત્રો, આજે હું કંઈક એવી જ અવનવી માહિતી લઈને આવ્યો છું જે તમે ભૂકંપ વિશે નહીં જાણતા હો. પૃથ્વી પર દર વર્ષે ઘણા બધા ભૂકંપ થાય છે મિત્રો, અને તેમાંથી 100 જેટલાય વધુ હાનિકારક અને ખૂબ જ નુકસાનકારક હોય છે. મિત્રો, પૃથ્વી પર સૌથી મોટો ભૂકંપ એ 1960માં ચીલીમાં થયો હતો અને તેની તીવ્રતા એ 9.5ની હતી. મિત્રો, તમે જાણતા જ હશો કે પૃથ્વી પર ઘણા મોટા મોટા ભૂકંપો થાય છે, અને હમણાં પાછલા જ વર્ષોમાં તમે ઘણા બધા એવા ભૂકંપો જોયા કે ટીવી પર ન્યૂઝ જોયા હશે કે મિત્રો જેમાં ખૂબ જ વિનાશ સર્જ્યો છે. પરંતુ આમ જોવા જઈએ તો 1900ની સાલ પછી પૃથ્વી પર દર વર્ષે 18 જેટલા ખૂબ જ મોટા અને હાનિકારક ભૂકંપો થયા છે. મિત્રો, આપણે આ વાત કરવા માટે હવે ખૂબ જ ભૂતકાળમાં જઈશું, એટલે કે 1911માં આવેલા ભૂકંપથી મિસિસિપી નદીનો પ્રવાહ પહેલાં જે આ બાજુ વહેતો હતો તે હવે બદલાઈને આ બાજુ વહેવા લાગ્યો છે. મિત્રો, આમ જોવા જઈએ તો ભૂકંપ માપવાના અત્યારે ઘણા બધા સાધનો આવી ગયા છે કે તે કેટલી તીવ્રતાનો ભૂકંપ છે, આ કયા પ્રકારનો ભૂકંપ છે. પરંતુ મિત્રો, પુરાના જમાનામાં એટલે કે જ્યારે સૌથી પહેલાં ભૂકંપ માપવાનું યંત્ર શોધાયું એ ચીનમાં શોધાયું હતું, અને ત્યારે એક તાંબાના ઘડામાં એક ગોળો મૂકવામાં આવતો હતો અને એ ગોળો એ જ્યારે ભૂકંપ આવે ત્યારે સરકીને દેડકાના મોઢામાં પડી જતો હતો. છે ને નવાઈની વાત. મિત્રો, તમે જાપાન વિશે તો જાણતા જ હશો કે તેઓ લાકડાના ઘર જ બનાવીને રહે છે અને ગમે ત્યારે એ લોકોને ત્યાં ભૂકંપ થયા જ કરે છે. એટલે આમ જોવા જઈએ તો સરેરાશ પૃથ્વી પર સૌથી વધુ ભૂકંપ એ જાપાનમાં જ થાય છે. મિત્રો, હવાઈ ટાપુ પર આવેલા ભૂકંપના આફ્ટરશોક એ હજુ પણ અનુભવાય છે. મિત્રો, આફ્ટરશોક એટલે કે ભૂકંપના આંચકા. મિત્રો, વિશ્વના ઇતિહાસમાં સૌથી વિનાશકારી ભૂકંપ એ 23 જાન્યુઆરી 1556માં ચીનના સાંસી શહેરમાં આવ્યો હતો, અને જે ભૂકંપથી 8,30,000 લોકો મરી ગયા હતા, એટલે કે મૃત્યુ પામ્યા હતા. 2004માં હિંદ મહાસાગરની અંદર એટલે કે હિંદ મહાસાગરના પેટાળમાં આવેલા ભૂકંપમાં એટલી ઉર્જા હતી કે અમેરિકાના દરેક ઘરોને અને દરેક કંપનીને 3 વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી એટલે કે ઉર્જા પૂરી પાડી શકે. મિત્રો, સમુદ્રની અંદર જો ભૂકંપ આવે તો એનાથી સુનામી પણ થઈ શકે છે, જે આપણને ખબર જ છે ને, જે આપણે ગત વર્ષોમાં જોયું જ છે. પણ મિત્રો, તેની સ્પીડ એટલે કે જો ભૂકંપ આવે અને જે સુનામી આવે તેની સ્પીડ 970 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે, અને તે દરેક દિશામાં એટલે કે ચારે દિશામાં એટલી સ્પીડે ફેલાય છે. ભૂકંપ તો આમ ઘણા બધા આવતા હોય છે, પરંતુ ભૂકંપને ત્યારે જ રજિસ્ટર કરવામાં આવે છે કે જે 7 તીવ્રતાથી વધુ હોય, એટલે કે 7.0 તીવ્રતાથી વધુ હોય, અને જે 3થી નીચે હોય છે તેને તો કંઈ ગણવામાં આવતા જ નથી. વિશ્વમાં 2.9થી ઓછી તીવ્રતાવાળા ભૂકંપો દર વર્ષે ઘણા બધા થાય છે, એટલે કે મિત્રો તેની સંખ્યા છે 13 લાખથી પણ વધુ. મિત્રો, જતાં જતાં એક ફેક્ટ એ પણ કહી જાઓ કે જેવી રીતના પૃથ્વી પર ભૂકંપ આવે છે એવી રીતના ચંદ્ર પર પણ ભૂકંપ આવે છે, અને પૃથ્વી પર આવતા ભૂકંપને જેવી રીતના અર્થક્વેક કહે છે એવી જ રીતે ચંદ્ર પરના ભૂકંપને મૂનક્વેક કહેવામાં આવે છે. પરંતુ મિત્રો, તે આપણી પૃથ્વી કરતાં ખૂબ જ ઓછા એટલે કે ખૂબ જ માઇનોર ભૂકંપ હોય છે, જેથી કંઈ એટલો બધો ફેરફાર થતો નથી. મિત્રો, આ જ હતી આજની માહિતી. જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, જો આપને અમને કંઈક જણાવવું છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, જો તમે ચેનલ પર નવા આવી ગયા છો તો રાહ કોની જોઈ રહ્યા છો, મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી અમારી દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહે અને તમે કોઈ પણ માહિતીથી વંચિત ન રહી જાઓ. મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.